સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી વોકીટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ 17 બ્લાસ્ટ થયા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીવ કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઉપરાંત ઘણા કામદારો ફેક્ટરીમાં ફસાયા હોવાની પણ માહિતી મળી હતી. સુરતના પાંડેસરા જીઆરડીસી સ્થિત વોકીટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે, પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કામદાર અમનસિંહ ગંગાદીન કેવળ 3 મહિનાથી ફેક્ટરીમાં કામ કરતો હતો. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા જ તે ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો, જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાં 40-50 કામદારો કામ કરી રહ્યા હતા, જેથી હજી પણ કામદારો ફસાયા હોવાની આશંકા છે, જેને પગલે 3 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. તેના કારણે ફાયર બ્રિગેડને તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યું છે અને તેમના દ્વારા આગને કંટ્રોલ કરવામાં આવ્યું છે. કેમિકલની ફેક્ટરીને લાગતી જેટલા પણ કારખાના છે તેના તમામ કામદારોને કાઢી દેવામાં આવ્યા છે અને આજનો દિવસ એમને લગભગ રજા આપવા માટેનું અમારો પ્રયત્ન છે, જેથી કરીને બીજું કોઈ પણ કેમિકલ રિએક્શન જાણહાની ખરી એની માહિતી હવે અમે તમને આપીશું. હજી સુધી તો કોઈ જાણ બની હતી અંદર વિસ્ફોટ હુઆ, હમને લગે કરતા હૈ અંદર વિસ્ફોટ હુઆ, ઉસે માંગ નિકલ લિયા. વોકીટોઝિયમ કેમિકલ ફેક્ટરીના માલિક કૌશલભાઈ અને બંસીભાઈ છે અને ફેક્ટરીમાં કેમિકલના રો મટીરિયલમાંથી કાપડ ડાઈંગ હાઉસ માટે કેમિકલ બનાવવામાં આવતું હતું અને કેમિકલ સળગવા લાગતા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા. કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોળા નીકળી રહ્યા છે, જેને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા છે. કેમિકલ ફેક્ટરી ભીષણ આગ, 15 વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે હતા અને જે કેમિકલ ની મારુતિ ઇન્ડસ્ટ્રી ની જે કેમિકલ ની ફેક્ટરી હતી એમાં ભીષણ આગ લાગી હતી અને 10-15 ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે અને અત્યારે આગ ઓલવાની હાથ ધરી છે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બી આજે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. તમને કહી દઉં છું ડીસીપી સાહેબ આપણા ઝોન 3 જે વીડીબેન ચૌધરી છે એ બી ઘટના સ્થળે અહીંયા પહોંચી ગયા છે અને ઘટનાની પૂરેપૂરી માહિતી મેળવી રહ્યા છે. જી જી, આગ લાગવાનું કારણ શું તપાસમાં બહાર આવ્યું? આગ લાગવાનું કારણ અત્યારે હાલ કઈ પ્રાથમિક માહિતી નથી, પરંતુ આગ લાગવું ભીષણ આગ લાગવા લાગવાથી કેમિકલ છે જે અહીં જે કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી છે ને એ કેમિકલ લોકોના શ્વાસમાં અને ઉભા રહેવામાં બી તકલીફ પડી રહી છે. રોડ પર કેમિકલ જ દેખાઈ રહ્યું છે અને આગ એટલી ભીષણ છે કે અત્યારે હજુ પ્રાથમિક માહિતી નહીં મળી કે આગ લાગવાનું કારણ શું છે. અધિકારીઓ સાથે વાત કરીએ છીએ તો અધિકારી આગ અત્યારે ઓલવામાં વ્યસ્ત છે. એ લોકો કહે છે કે હજુ અમને આગ ઓલવા પછી અમને માહિતી મળશે ત્યારે અમે તમને આ માહિતી આપીશું. જી જી મુકેશભાઈ, ઘટનાને પગલે પાલિકા કમિશનર મેયર કોઈએ રજૂઆત કરી, કોઈએ સ્થળ તપાસ કરી, સ્થળ મુલાકાત કરી? ના મેડમ, હજુ કોઈ પાલિકાના કમિશનર સાહેબ કે હજુ કોઈ ઉચ્ચ અધિકારી અહીંયા આવ્યા નથી અને કોઈ હજુ ઘટના પર આવ્યા નથી. ઉચ્ચ અધિકારી પોલીસ કાફલો અહીંયા ઘટના સ્થળે છે અને ફાયર ફાઈટર સતત મહેનત કરી રહી છે. જી જી, આગને પગલે મુકેશભાઈ આજુબાજુના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા પછી કોઈ બેદરકારી રાખવામાં આવી છે? ના જી, એમાં એવું છે કે જે આગ લાગવાના કારણથી જે આગ લાગી છે ફેક્ટરીમાં એની આજુબાજુની જેટલી મિલો છે બધા કામદારોને છુટ્ટી આપી દેવામાં આવી છે અને કોઈ હજાર કોઈ એવો ખોટો બનાવ ન બને એની પૂરી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. જી થેન્ક યુ મુકેશભાઈ, આપ માહિતી આપવા બદલ આપનો આભાર. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.